વડોદરા શહેરમાં આવેલા છાણી રોડ TP13 વિસ્તારમાં કુમકુમ પાર્ટી પ્લોટ પાસેથી નામે અમિત ચૌહાણ તારીખ 16/3/23 રોજ રાત્રિના 10 કલાકે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઢોર શાખા દ્વારા ગાયો પકડવાની કામગીરી કરી રહ્યા હતા. સાથે ઢોર શાખાની ગાડીઓની આગળ પાછળ કેટલાક ગૌ પાલકો ગાયોને દોડાવી રહ્યા હતા ત્યારે અચાનક ગાયના અડફેટે પુષ્કળ ઇજાઓ તેમને પહોંચી હતી. જ્યારે અમિત ચૌહાણ એક પત્રકાર તરીકે ન્યૂઝમાં નોકરી કરે છે ત્યારે તેના માતા પિતાનું એકલવાયુ જીવન છે. વડોદરા શહેરના તમામ રીતેના ટેક્સ વેરા તેમજ સરકારના નિયમોનું પાલન કરે છે અને રીતસર તેમને વળતર કે ન્યાય પણ મળ્યો નથી. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વડોદરા કોર્પોરેશન સાથે કચેરીમાં 10/10/2022 રોજ એક અરજી પણ કરી હતી, પરંતુ હાલમાં ગાય માતાને અને રાહદારીઓને ન્યાય મળી રહ્યો નથી ત્યારે વિનંતી કરે છે કે વડોદરા શહેરમાં અવારનવાર રખડતા રોડ પર ખાડાઓ, ભૂવાઓ, ટ્રાફિક તેમજ ગાય રખડતા કૂતરા રખડતા ઢોરના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. સાથે કેટલાક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, કેટલાક લોકોના શરીરના અંગ પણ ગુમાવી દીધા છે, પરંતુ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓને વેરા ટેક્સ દંડ વસૂલવામાં જ રસ છે, પરંતુ સામાન્ય રાહદારીઓની સેફટી સુરક્ષા આપવામાં રસ નથી. ત્યારે અનેક વખત કોર્પોરેશનમાં લેખિત મૌખિક રજૂઆત કરી છે. ઢોર શાખા દ્વારા સિક્યુરિટી ગાર્ડ, વિડીયોગ્રાફી, વ્હીકલ ખર્ચ તેમજ સરકારી અધિકારીઓ કર્મચારીઓ તમામનો ખર્ચ દર વર્ષે કરોડો રૂપિયાનો થાય છે, પરંતુ જે તે સમયે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે ત્યારે કેટલાક ગૌપાલકો ગાયોને દોડાવી રહ્યા હોય તેવા વિડીયોગ્રાફીને સિક્યુરિટી ગાર્ડ કેમ તેઓને અટક નથી કરી રહ્યા? સાથે કોર્પોરેશનની બેદરકારીના કારણે કેટલાક રાહદારીઓને ઇજા થતી હોય છે તો કેમ વળતર નથી આપવામાં આવી રહ્યું? ત્યારે આશા રાખીએ છીએ કે વિડીયોગ્રાફી તપાસ કરી કોર્પોરેશન અથવા ગૌપાલકો પાસેથી વળતર અપાવવામાં આવે. વડોદરા કોર્પોરેશનમાં રાહદારીઓની સેફટી સુરક્ષા માટે તાત્કાલિક સૂચનો આપી અને ન્યાય અપાવશે. દિવસ 15માં જો ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારી અથવા વ્યક્તિની રહેશે તેમ તેમણે જણાવ્યું છે. આમ વડોદરા શહેરની અંદર રખડતા ઢોરો, ટ્રાફિકને અનેક સમસ્યાઓ છે અને જ્યારે ટ્રાફિક સમસ્યાની સાથે રખડતા ઢોરોને શાખા દ્વારા પકડવામાં આવી રહ્યા હોય છે ત્યારે ગૌપાલકો દ્વારા ગાયોને દોડાવીને ભગાડવામાં આવે છે ત્યારે લોકોની અડફેટે આવે છે, છતાં પણ પોલીસ મૌન પ્રેક્ષક બનીને જોતી રહે છે, કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે લોકોની જાન સાથે ચેડા કરવા માટે જાણે કે પોલીસ તંત્ર અને ગૌપાલકો પ્રયાસ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આવા સમયે શહેરના છાણી રોડના TP13 વિસ્તારમાં કુમકુમ પાર્ટી પ્લાસ પાસે અમિત ચૌહાણ નામના વ્યક્તિને આ ઢોર શાખા દ્વારા ગાયો પકડવામાં આવી રહી હતી ત્યારે તે ગૌપાલકો ગાયોને દોડાવી રહ્યા હતા ત્યારે અચાનક તેઓને અડફેટમાં આવી ગયા હતા અને તેઓને ઇજા પહોંચી હતી. ત્યારે આજ સુધી તેઓને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ત્યારે આ અંગે વળતર ચૂકવવામાં આવી તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી છે. જી, આજે ક્યાં સહેની રજૂઆત માટે આવે? આજે વડોદરા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવે છે કે અવારનવાર જે ઢોરના કારણે, ખાડાના કારણે, સાથે સાથે રોડ રસ્તાના કારણે અવારનવાર અકસ્માત થતા હોય છે અને અકસ્માતની અંદર ઘણા લોકોને ઇજા થતી હોય છે, ઘણા લોકોના મૃત્યુ પણ થતા હોય છે, ત્યારે જે કહેવાય છે કે વડોદરા કોર્પોરેશન તમામ રીતે નિષ્ફળ ગયું છે. સાથે આજે કહેવાય છે કે આજે જે અમિત ચૌહાણ નામના જે વ્યક્તિ છે, આજે પત્રકાર હોવા છતાં પણ જે કહેવાય છે કે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક ઢોરના અકસ્માતના કારણે તેમને ઇજા થઈ હતી, પરંતુ કહેવાય છે કે વડોદરા કોર્પોરેશન ઢોર શાખા પાછળ જે લાખો રૂપિયા જે વિડીયોગ્રાફી પાછળ ખર્ચવામાં આવે છે, સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ માટે ખર્ચવામાં આવે છે, સાથે સાથે અન્ય બંદોબસ્ત પણ રાખવામાં આવે છે, છતાં પણ જયારે કહેવાય છે કે તમે જોઈ શકો છો કે ઢોર જયારે પણ ઢોર પાર્ટી જયારે રોડ રસ્તા પર ઢોર પકડવા માટે જતી હોય ત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ કેટલાક રીતે આગળ પાછળ ઢોર માલિકો, પછી જે કહેવાય છે ઢોર પાલકો, ઘણા લોકો આગળ પાછળ ફરતા હોય છે, તો આ વિડીયોગ્રાફીની અંદર કેમ નથી આ દેખાઈ રહ્યું એ સમજાતું નહીં. એટલે કંઈક ને કંઈક આ ઢોર શાખા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે આ તદ્દન ખોટો ખર્ચ થઈ રહ્યો છે. બીજી બાબત એ છે કે જયારે સામાન્ય નાગરિક વેરો ટેક્સ ના ભરે તો તેની સામે જે કહેવાય છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, નોટિસ પટકારવામાં આવતી છે, ત્યારે જે કહેવાય છે કે આજે જે ઢોર શાખા દ્વારા
જો આ રીતનું જો વ્યવસ્થિત રીતે કામ ન કરવામાં આવતું હોય તો વડોદરા શહેરનું ઢોર શાખા બંધ કરી દેવું છે અને સામાન્ય નાગરિકને વોટર ચૂકવવું છે તેવી અમારી માંગ છે. અમને વિડીયો બનાવવા પડશે.